સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે રાજકોટમાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કની મજા માણી રહ્યા છે. વેકેશનનો સમય હોવાથી વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. માં તાપમાનનો પારો ઉંચકાયો છે. માં રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરજનોને આ પ્રકારના તાપમાનમાં સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે વધતા તાપમાનને લઈને લોકો છે તે પણ વોટર પાર્કમાં મજા માણવા માટે આવ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારને અલગ અલગ ગ્રુપના લોકો સાથે વોટર પાર્કની મજા માણવા માટે આવ્યા છે. જ્યારે વધતા તાપમાનને લઈને લોકો ઠંડક મેળવે તે પ્રકારની જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે. હાલ દૈનિક વોટર પાર્કમાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2-3 હજાર લોકો છે તે દરરોજ વોટર પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. એવામાં વેકેશન શરૂ છે ત્યારે પણ જે પ્રમાણે લોકો છે તે આ બાળકો સાથે પોતાના પરિવાર સાથે વોટર પાર્કની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. આપણી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરશું. બેન, શું નામ છે અને ક્યાંથી તમે વોટર પાર્કમાં આવ્યા છો? મારું નામ શાહીન છે. અમે સુરેન્દ્રનગરથી આવેલા છીએ. લાયન વોટર પાર્ક બહુ સારો છે. અમે સર્ચ કર્યું હતું અને વિડીયો પણ જોયા હતા તો અમને બહુ સારું લાગ્યું, તેથી અમે આજે મોર્નિંગમાં અહીંયા આવ્યા હતા. અને અહીંયા તો બહુ સરસ છે, જ્યારે આમ ગરમી નથી લાગતી. જમવાનું પણ એકદમ બેસ્ટ છે, બેસ્ટ ક્વોલિટીનું જમવાનું છે, કોસ્ટ્યુમ બેસ્ટ છે, બહુ સારું છે બધું. તાપમાનમાં વધારો થયો છે એટલે આ પ્રકારે બાળકો સાથે પરિવાર સાથે, હા, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. પણ અહીંયા સારું ફીલ થાય છે. કેટલા લોકો પરિવાર સાથે આવ્યા છો? મારે એક બાબો છે, મારા હસબન્ડ છે, અમારા ફૂલ પરિવાર સાથે અમે આવેલા છીએ. મોટી સંખ્યામાં લોકો છે તે વોટર પાર્કમાં આવ્યા છે. આપણી સાથે અન્ય બહેનો છે તેમની સાથે. બેન, શું કહેશો તમે વોટર પાર્કમાં આવ્યા છો? વાણિયાવાડી, પટેલવાડી, વાણિયાવાડી ગ્રુપ ચલાવીએ છીએ અને 1000 બહેનોને લઈને અમે અહીંયા આવ્યા છીએ. અને વર્ષમાં અમે 3-4 વખત આવી છીએ અને મહેશભાઈ અમને ખૂબ અહીંયા સપોર્ટ કરે છે લેડીઝ માટે. ખાસ અહીંયા તાપમાન વધ્યું છે એટલે આ લોકોને મજા આવે એટલે આવ્યા છો? તાપમાન આવ્યું છે એટલે મજા આવે છે. પાણીમાં એ લોકો રહે છે એટલે બહુ જ મજા આવે છે. નાઈનો સપોર્ટ અમને બહુ સરસ જડ્યો છે. જે પ્રમાણે મહિલાઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે, જે સેફટી છે તેને લઈને લોકો મજા લેવા છે. બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે બિંદુ? ક્રિશા. શું કહેશો વોટર પાર્કમાં આવ્યા છો? હું ફક્ત 9 વર્ષની છું અને હું પહેલી જ વાર વોટર પાર્કમાં આવી છું. મજા કેવી આવી? બહુ જ મજા. મમ્મી પપ્પા સાથે આવ્યા છો? કેવી રીતના આવ્યા છો? હું મમ્મી પટેલ ગ્રુપમાંથી મમ્મીના સાથે આવી છું. લોકો છે તે વોટર પાર્કની મજા માણી રહ્યા છે. મોટી સંખ્યામાં આ પ્રમાણે લોકો આવી રહ્યા છે અને જે ગરમીમાં છે રાહત મેળવવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. જ્યારે બહેનો છે આપણી સાથે. શું નામ છે બેન તમે વોટર પાર્કમાં આવ્યા? મારું નામ સાઈપરિયા ધ્રુવા છે અને અમે 4 વર્ષથી આ વોટર પાર્કમાં ફેમિલી સાથે આવીએ છીએ અને બહુ જ મજા છે. એનું ફૂડ પણ બહુ સારું છે અને રાઇડ્સ પણ બહુ સારી છે. અલગ અલગ રાઇડ્સ છે, કેટલી બધી રાઇડ્સ છે જેમાં અલગ અલગ મજાઓ જોવા મળે છે. જેમ કે આપણે એન્ટરટેનમેન્ટ કેટલું બધું જોવા મળે છે, કેટલી બધી રાઇડ્સ આમ બહુ એન્જોયિંગ છે. હા, બહુ રાહત મળે છે, બહુ જ મજા આવે છે, બહુ મજા આવી. ખાસ કરીને જે પ્રમાણે લોકો છે, મહિલાઓ છે અને બાળકો છે તે આ વોટર પાર્કની મજા લઈ રહ્યા છે. જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ અલગ અલગ રાઇડ્સની મજા છે તે લોકો માણી રહ્યા છે. વધતા તાપમાનને લઈને ક્યાંક ને ક્યાંક લોકો ઠંડક મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેવી જ રીતના હવે જે બાળકો છે તે પોતાના પરિવાર સાથે આ વોટર પાર્ક છે તેની મજા માણી રહ્યા છે. આપણી સાથે આ વોટર પાર્ક મેનેજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જે પ્રમાણે જે વોટર પાર્કમાં આપ જોઈ શકો છો જે પ્રમાણના દ્રશ્યો છે, મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો આજે આ વોટર પાર્કમાં લોકો આવ્યા છે, કેટલા લોકો આવ્યા છે, આજની સંખ્યા કેટલી છે? આજની સંખ્યા લગભગ 950 જેટલી છે અને અહીંયા બપોરના ટાઈમે ઓલ ઓવર ફેમિલી કપલ ઓલ ઓવર માણસોને એલાઉડ છે. અને અમે વોટર પાર્ક ગુજરાતમાં પહેલો વહેલો છે કે સાંજના ટાઈમે ચાલુ કર્યો છે, કે સાંજના ટાઈમે ફેમિલી અને કપલ જ એલાઉડ છે. ખાસ ગરમી વધી છે એટલે લોકોનો ઘસારો પણ વધ્યો છે? હા, ઘણું બધું અમને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે અને અમે ખાસ ધ્યાન રાખીએ છીએ સેફટી અને નાના બાળકો.
એના ઉપર ખાસ અમારું ફોકસ હોય છે અને અમારા બાઉન્સર પણ એટલા હોય છે, અમે પણ એટલા માણસો રાખીએ છીએ કે કોઈને આવા કસ્ટમરને કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ. ફૂલ સેફટી. બાળકો માટે શું વિશેષ વ્યવસ્થા અહીંયા? બાળકો માટે થઈને અમે આખી એક રાઇડ જ અલગ રાખી છે કે બાળકો એના માટે થઈને જ આખી 20 રાઇડ છે સ્પેશિયલી બાળકો, અને એ 3.5 ફૂટ જ ઊંડું છે પાણી, અને બાળકો એન્જોય કરી શકે ફૂલ. અહીંયા માણસો એમ કહેવા જોઈ કે ભાઈ જાવું તો લાઇન વોટર પાર્કમાં જાવું, અને બાજુમાં જ અટલ સરોવર છે. માણસોને હું કહું, પબ્લિકને કે પબ્લિક કે મારા ભાઈઓ લોકોને, હાજી ઘણા બધા આવે છે કે અમે અટલ સરોવર આવ્યા હતા તો એમ થયું કે ચાલો આપણે ફ્રેશ થવું છે તો બાજુમાં જ લાયન વોટર પાર્ક છે તો આપણે ત્યાં જઈ અને ફ્રેશ થઈ જાય. હું બધાને આવકારું છું કે જો અટલ સરોવર તમે જોવા આવતા હો તો મારો વોટર પાર્ક બાજુમાં જ છે, લાયન વોટર પાર્ક, અને હું લાયન વોટર પાર્કનો મેનેજર છું, હરિભાઈ છાંટબાર. જે પ્રમાણે જે અટલ સરોવરની બાજુમાં જ આવેલો છે આ વોટર પાર્ક, આપણી સાથે બેન છે, તેમની સાથે પરિવાર સાથે આવ્યા છો. બેન શું નામ છે તમારું? મારું નામ ડોલી છે. અમે પટેલવાડી તરફથી આવીએ છીએ. અમને ખૂબ જ મજા આવે છે. વધતા રહેલા તાપમાનને કારણે લાયન વોટર પાર્કમાં અમને ખૂબ જ મજા આવી છે, ખૂબ જ રાહત થાય છે. તમે ગ્રુપમાં 1000 વ્યક્તિ આવ્યા છે એક સાથે, અને અમને છોકરાઓને પણ ખૂબ જ મજા આવી છે. અત્યારે તાપમાનનો પારો વધ્યો છે એટલે આ પાણીની મજા, તાપમાનનો પારો વધારે હોવાથી અત્યારે અમને ખૂબ જ રાહત થાય છે. આ વોટર પાર્કમાં અમને ખૂબ મજા આવી છે. જે પ્રમાણે લોકો છે તે પણ મોટી સંખ્યામાં આ વોટર પાર્કની મજા માણી રહ્યા છે. જ્યારે તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચવા લાગ્યો છે એવામાં જે પ્રમાણે રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકો પણ હવે ઠંડક મેળવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.